વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે અહીંનું વાતાવરણ કેરીને અનુકૂળ હોય હાફૂસ કેસર પાયરી ડઝનેક વેરાયટીની કેરીના ચાણની આંબા વાડીઓ આવેલી છે વલસાડ જિલ્લામાં એક સમયે હાફૂસ કેરીનું મબલખ ઉત્પાદન થતું હતું તે હવે માંડ ત્રીસ થી ચાલીસ ટકા રહ્યું છે ખેડૂતો આ માટે બદલાતા હવામાનને જવાબદાર ઠેરવે છે વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખૂબ જ સારો વરસાદ વરસે છે શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી વર્તાય છે તો ઉનાળામાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી આસપાસ રહેતું હતું આ વિસ્તારમાં બાગાયતી ખેતીને અનુકૂળ વાતાવરણ છે એટલે કેરી ચીકુ જેવા ફળોનું મોટા પાયે ઉત્પાદન થતું આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લામાં થઈ રહેલી ઔદ્યોગિક ક્રાંતિ અને હવામાનના પલટાથી કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં પડેલા માવઠાને કારણે તેમજ હાલમાં બદલાતા વાતાવરણને કારણે જિલ્લાની પ્રખ્યાત ગણાતી હાપુસ કેરી અને કેસર કેરીનું ત્રીસથી ચાલીસ ટકા જેટલું જ ઉત્પાદન મળવાની આશા ઉમરગામ તાલુકાના બીલીયા ખાતે પાસઠ એકરની વાડી ધરાવતા રાજેશ શાહે વ્યક્ત કરી છે વાડીમાં વર્ષોથી પરંપરાગત ખેતી શાહનું માનવું છે કે કેરી માટે ધુમ્મસ આફતરૂપ હોય છે વાતાવરણના પલટામાં ધુમ્મસ ઉત્પન્ન થાય છે જે કેરીના પાકને માફક આવતું નથી ભેચવાળું વાતાવરણ હોય ત્યારે ઈયળ અને અસુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધે છે અને મોરને નુકસાન કરે છે સરવાળી ઉત્પાદન ઘટે છે અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લો વલસાડી હાપુસ કેરી માટે પ્રખ્યાત છે નડી રહ્યો છે એટલે ખેડૂતો જોઈએ તેવું ઉત્પાદન મેળવી અને નફો કમાઈ શકતા નથી આ સમસ્યા પાસઠ એકરની વાડીમાં સોળસો હાપુસના ઝાડ અને સો કેસરના ઝાડ વાવનાર શાહ સહિત જિલ્લાના તમામ ખેડૂતો માટે સરખી છે કેટલું ઉત્પાદન થવાની શક્યતા છે આ વર્ષનું વાતાવરણ કેરીના અને ઉત્પાદન માટે કુદરતી રીતે કોઈ જ અનુકર નથી તેમાં ડિસેમ્બર બાર અને તેર તારીખે જે વરસાદ પડવામાં આવ્યો એ ખેતરોને અને કેરીના પાકોને ખૂબ જ નુકસાનકારક છે નથી પુષ્કળનું પ્રમાણમાં ભેજનું પ્રમાણ વધવાથી ખેતરોમાં ઇયડોનું પ્રમાણ અને છિસ્પનું પ્રમાણ અહીંયા અતિશય વધવાથી આ વર્ષે પાક ખૂબ જ ઓછો રહેશે કેરી માટેનો ખાસ કરીને દર વખતે જે ઉત્પાદન થતું હોય છે એ કયા પ્રકારનું ઉત્પાદન થતું હોય છે અને આપણે અહીંયા વલસાડ જિલ્લો ખાસ કરીને કયા કેરી માટે વધારે જાણીતો છે વલસાડ જિલ્લો આપણને માટેનો મેઈન જે છે આપુસ કેરી માટે જાણીતો છે એની જે આપુસ કેરીની મીઠાશ છે એ રત્નાગીરી અને દેવગઢના આપુસના કેરી કરતાં બી એની કેરીની મીઠાશ ત્રીસથી ચાલીસ વધારે છે એટલે ખૂબ જ સ્વાદિષ્ટ ભર્યું આ ફળ છે પણ અહીંયા આના વાતાવરણ છે અને આજુબાજુ ખૂબ જ પુષ્પાણમાં ઇન્ડસ્ટ્રી આવી જવાથી અહીંનું ટેમ્પરેચર છત્રીસ ડિગ્રીની ઉપરથી વધી જવાથી કેરીના પાકોને નુકસાનકારક સાબિત થશે કારણ કે મેંગોનું એવું ઉત્પાદન છે જે છત્રીસ ડિગ્રીની ઉપરનું ઉત્પાદન એ કેરીના સહન નહીં કરી શકે એટલે દિવસે ને દિવસે જતાં જેટલી આજુબાજુ ઇન્ડસ્ટ્રી વલસાડ જિલ્લામાં ડેવલપ થશે તેનું સામે પુષ્કેરીનું ઉત્પાદન ધીમે ધીમે શૂન્ય થઈ જશે ખાસ કરીને આપણા ફાર્મની અંદર કયા પ્રકારના ઝાડ છે કઈ રીતની માવજત કરવામાં આવે છે અને દર વખતની સરખામણી આ વખતે ઉત્પાદન કેવું છે અમારા ફાર્મમાં એકસો વીસ પચીસ વર્ષ જૂના પણ ઝાડો છે સિત્તેર એસી વર્ષના બી જૂના ઝાડો છે અને પંદર વીસના બી જૂના ઝાડો છે અને સંપૂર્ણ એ ઝાડો સોળસો એ ઝાડો અપુષતા છે ફક્ત અમારી પાસે સો સો જડો જ કેસરોના છે અને એક બે પાયરીના છે એક બે ટોટાપુરીના છે પણ મેઇન અમે ઉત્પાદન આ પુષ્કેનું જ કર્યા છે કારણ કે આપણી વલસાડી આપુશ છે એ ખૂબ જ ઉત્તમ ક્વોલિટીની ગણાય છે પણ આ વાતાવરણના અને ક્લાઇમેટના ચેન્જના લીધે છે ઉત્પાદન ખેડૂતોનું પચાસ ટકાથી વધુ થશે નહીં ગયા વર્ષની કંપની